નથી, બેઠા એટલે બેઠા. આ મુદ્દો સાહેબ. પણ કૃપાથી હાલે સાહેબ, 15,000 કલાકાર છે દુનિયામાં, 15,000 કલાકાર, એમાંથી 12 કલાકાર બજારમાં છે. આ વરસાદ ખેંચાણો વચમાં બહુ પછી આવ્યો એ બહુ વરસાદ ખેંચાણો. અમારા ગામમાં એવું નક્કી કર્યું કે આપણે શિવને મોજવી તો વરસાદ આવે, ખેંચાણો વરસાદ ત્યાંની વાત કરું છું. તો અમે શું કરીએ, અમારે હકીકતમાં એવું છે, આખું મંદિર પાણીથી ભરી દે, લિંગ આપ ડૂબાડ દે એટલે શિવ મૂંજાય તો વરસાદ આવે, એવી પ્રથા છે અમારા ગામમાં. તો પાણીથી ભરી દીધું ફૂલ વરસાદ ખેંચાણો ને, અને પ્રાર્થના કરી શિવને મૂંજવા. એટલો વરસાદ આવ્યો ને ત્યાં ગામ મૂંઝાણું છે, તો કે હવે કરવું શું. એટલે કોઈકને મૂંઝવા નહીં, તમે મૂંઝી જાઓ. મેં હમણાં એવું છે જીરું બીરું, પણ કે ગુબા કંટાળી ગયો. મેં તો કા કે કોકનું ખૂન કરવું પણ જીરું ન કરવું, કેવું એવો કંટાળી ગયો. હા, અમારી મેં સાંભળેલી વાત કહું છું. એક પતિ અને પત્ની વાત કરતા હતા, સાંભળેલી વાત હોય, કોઈ ખોટું નથી. પણ પત્નીએ જે છેલ્લે જવાબ આપ્યો મને મગજમાં કરી દીધું કે પત્નીમાં કેટલી તાકાત છે, સ્ત્રી જવાબ આપે તો કેવું આપ્યો. કે પત્નીના પતિને પૂછ્યું કે આ પુરુષ મરી જાય ક્યાં જતા છે, એનો પતિ કે સ્વર્ગમાં. સ્ત્રી મરી જાય, એનો પતિ કે સ્વર્ગમાં. પુરુષને ઉપર શું મળતું હશે, એનો પતિ કે અપસરા. ઓહો, સ્ત્રીને કે માઇન્દ્રું. એની પત્ની કે તમારે સારું કા, એનો પતિ કે કેમ, કે તમારે તો અહીંયા અપસરા, અહીંયા અપસરા, અમારે તો અહીંયા માઇન્દ્રું, અહીંયા માઇન્દ્રું, એમ કે નાખ્યું. આ મુદ્દો છે. પણ ગામ સારું છે, અહીંયા જો કોઈ પીધેલો માણ આગળ બેઠો નથી, કે મૂંઝી નાખે એમનો, એક ફરમાઈશ ત્રણ વાર આપે. હું કંટાળેલો માણસ હોય એટલે કહું, ફોન કરે. હા, તારીખ નથી લખવી, બોલો પીન ફોન કરે. હમણાં ચાર દાડુયા ફૂલ થઈ જાય, એવા ફૂલ થઈ ગયા કે હાલો આપણે પાલતી કરી. એક દાડુ કે પૈસા નથી પાલતી છે, નહીં કરશું. એક દાડુ કે મારા ઘરે એક બોકડો માં જશે, કોક લઈ આવો, હું જઈશ તો મારી વહુને ખબર પડી જાય છે. તે ઓલા ત્રણ ફૂલ થઈ ગયા તને, એ ગયા ઓલાને ઘરે બોકડો લઈ આવ્યા, પાલતી કરી નાખી, હવારે પડ્યું, દારૂ ઉતરી ગયો, દારૂડિયો ઘરે ગયો તો બોકડો માંધેલો. એને ઓળે કે બોકડો ક્યાંથી આવ્યો, એને એવું કે બોકડો બહુ રહેતનો કોઈક કૂતરો લઈ ગયો, જડતો નથી, કેવો કૂતરો સાફ કરી નાખ્યો છે. એટલે એટલો બધો નશો નહીં કરવાનો, આપણે શું ખજે આપણને ખબર ન પડે. હું નાય ન પાડતો, આપણે કોઈ નાય ન પાડતા, કારણ કે હમણાં ઓલો નશામંદીનો પ્રોગ્રામ હતો, એટલે મને જ ખબર નહીં. હું ગયો, પબ્લિક બહુ બેઠી હતી, મને કે અગુબા બધાને દારૂ બંધ કરાવી દો, બીડી બંધ કરાવી દો, તમાકુ બંધ કરાવી દો. મેં તો ભાઈ મેં ચાલુ કરાવ્યું હે, કે ના હું શું લાવું બંધ કરાવું, હે આનંદ કરો બધા જીને જે પીવું પીવો. મારે કોઈને કહેવાય જ નહીં. આ દુનિયામાં હર એક માણસને ખબર પડે છે શું સારું છે, શું નબળું છે, શું કરાય શું ન કરાય, બધું જ્ઞાન આ દુનિયામાં બધાને છે સાહેબ. એટલે કોઈને સલાહ અપાય જ નહીં. બસ મારું હાલે છે એ કૃપા છે, મારો સમાજ મજબૂત છે એટલે હાલે છે. મને મારો સમાજ સાંભળે છે, અને જેને ગઢવી સમાજ સાંભળે ને એ ફેલ ન થાય કોઈ દી. અમારો સમાજ કોઈને સાંભળે ન જેવા તેવાને ઉપાડે નીકળો અહીંથી. અદભુત સમાજ છે બધું. આ છપ્પા ખરા, હવે ગમે એ છપ્પા ખરા, ઈચ્છા પડી ગઈ નાખે બોલો. હમણાં તો ગરબામાં છપ્પા ખરા આવી ગયા, લગ્ન ગીતમાં છપ્પા ખરા. હમણાં વાણેના ઘરે લગ્ન ગીત હતું, લગ્ન ગીત, એમાં કોઈ છપારું છપ્પા કરું ગાયું, સાંધા પોળ સાંધા તોડિયા પાંજરા વાળા. તે વાણીઓ બહાર આવ્યો કે ભાઈ કોને સાંધા તોડો હોય, કે માન થયા રહેવા દો ને બોલો. કોકના લગ્નમાં સાંધા તોડી નાખવાય, હું છપ્પા ખરા નથી ગાતો. આવડે છે છતાં કેમ નથી ગાતો, કે જે વસ્તુને આપણને ખબર ન પડે ધંધો નહીં કરવાનો. હું કોઈ પણ છપ્પા ખોડું તો મને અર્થ આવડવો જોઈએ. આ જેટલા કલાક એને પૂછજો તો ગઢવી સિવાય અર્થ આવડે ન આવડતો હોય તો ચોટી પડે એમ ન દે દે કરે. ભજન આવડે છે હા, અને ખબર પડે છે કે આ ભજનની કડી શું કહેવા માગે, તારે ભજન ગાતે કાલે કોક પૂછે શું કહેવું, બસ ચોટી જ પડવું, કોઈ વાત જ નહીં. આ દુઃખની વાત છે તો કરી ને બસ તારે. હા જો આ રાજુભાઈ મઘવાણા, અમારે અશોકભાઈ, ધ્રુવભાઈ, આ મંદિર સૌથી મહેનત વધુ હોય ને સાહેબ, તો આમ નહીં, સૌથી ઓછા પૈસા હોય એમના, સૌથી ઓછા પૈસા. સાચું સાચું જોઈએ, ઓછા પૈસા આમના, સાચું તો બોલો. શું કરવા, આમની એકતા નથી. બાકી એક મહિનો આ લોકો નક્કી કરે કે આપણે એક મહિનો કોઈ કલાકારમાં વગાડો નથી, કલાકાર પૈયે લાગ્યો હો, એ મકવાણા ભાઈ અમારા વગાડો ને, પણ એકતા નથી છે મરો તારે. અમે એવું કરી સાચું કહી દેવાનું, એકતા નથી રાખવાની. એકતા મારા શરૂઆત ન કરતા હો ભાઈ, માથે ઊભા થતા નહીં કે એકતા આવી. હા, બે વસ્તુ દુનિયામાં કોઈને દેખાડવી નહીં, એકતા ને એક તમારી કમાણી નો નાશ થઈ જાય.
કોઈ દી જો અમે ઘડી કોઈ નીકળ્યા હાથમાં બોલ લઈને, અમે એક છીએ, એક જ છીએ, કહેવાય નહીં. કોઈ એટલે ખબર પડે દુનિયામાં કે આ એક થઈ ગયા, મારી નાખો જાનથી. કોઈ દી વતાવર નહીં કે અમારા સમાજ જેવી એકતા કોઈ છે દી, મેં જોઈ લીધું. અમે બેઠા હોય ને ઘડવી છે, તરત આવો ચા પાણી પીવો, કેમ છો, મજામાં, પોલિટિશિયન કલેક્ટર ગમે જાઓ ને, કામ ત્યાં રાખીએ. અમારું નહીં થાય ત્યાં રાખીએ. અમે એકતા કહેવાય સાહેબ. હું લાવો ભાઈ ઓલું આપી જાય, ચા છે આ? આ છે ભાઈ કિશોરભાઈ વાળું, 1100 રૂપિયા. કિશોરભાઈ નરસિંહભાઈ વિંધાણી મોરબી જોરદાર તળીના ગળાથી વધાવો. તેમના પુત્રનો આજ રોજ જન્મદિવસ છે, નિમિત્તે ગૌશાળામાં ભેટ. ધન્યવાદ. નંબર લખો હે. વાહ. એટલે મારું હાલતું હોય તો માની કૃપાથી ભગવતી મોગલ મારું વાંચું સવાર જ્યાંથી ભરે મારું, સાંજ જ્યાંથી પડે. મોગલ છે તો અકાબા છે, નક્કી કઈ છે નહીં સાહેબ. બે ચાર લાઈન તમને સમજાવું, રાગ અદભુત છે, પણ મેં બે ચાર લાઈન લખી મોગલી નવું, કે મોગલના કેટલા નામ છે ને મારી ભગતિ મોગલને કયા કયા નામે ઓળખે સાહેબ. એવી અત્યારે આખા ગુજરાતમાં નહીં પણ આખા વિશ્વમાં નામ છે. અમારે માટેલથી પૂજારી આવ્યા છે ખોડેરમાંના, એને બે ચકડી માટે યાદ કરશું મા ભગવતી ખોડેરને. આ નજીકમાં છે આ મંદિર મા ભગવતીનું. નવ લક્ષી આવ્યું અમારામાં થઈ ચાવણોમાં, નવ લક્ષી. પણ અમારી એક કુળદેવી નહીં સાહેબ, કુળદેવી પટેલની, દરબારની, વાણંદની, દલવાડીની, ભરવાડની, કોળીની, અમારી એકી કુળદેવીની. બોલો બીજાની તે બીજાના કામ થાય છે. અમારી દીકરી થઈને આવી અમારી માટે એટલી ભાગ્યની વાત છે કે આ આ ચારની જે તમારી કુળદેવી છે, અમારી દીકરી છે જે, એના હિસાબે અમારું હાલે છે, એના હિસાબે લોકો ઓળખે છે અમારી માના હિસાબે અમને. તેવી માં છે મોગલ. કેવી છે કે કોઈ માતાને મચરાડી કે કોઈ માતાને ડાડાડી કે મોગલ મારી માત છે. કોઈ કહે બાપુડા વાળી ઓખા વાળી.
બેઠો છે બેકડી માટે એવો ડીજે લો બડીને ચારણ છું હું ગઢ છું નાડાની નાગભાઈ છું જો નાડાની નાગભાઈ છુમા ઘોડાલ ને ભેડી લાવો હનબાઈ ને પેડી લાવો અને પાટેલ ના પૂજારી બેઠા બે કડી ખોડિયાની યાદ કરી એક ફરમાય જેતબેની છે બબે કડી લેલું હોય છેલ્લે સોનભાઈ માની એક લાઈન તમને હમરાવું મારો સમાજ બેઠો છે મને બહુ વાલી ગીત પણ પેલી ઓ
ફરમાઈશું ઘણી આવી જાય બબે કરી ગઈ નાખું મેળીમાં પાનલી વાળી ભગવતી લીમડા વાળી મેળી કેવી મેળી કે મોજીલી મેલડી આવે મારી મોજીલી મેલડી આવે મારી મોજીલી મેલડી આવે આજ મોજીલી મેલડી આવે દીકરી જેતબાઈ લાખા ચાર ની પાણી ભરવા માટે નીકળી અને કોઈ એવા નીચ માણસે મહેડા નામના રાજપૂત ને કીધું કે દરબાર જો રૂપ હાલ્યું જાય અને દરબારે કીધું ગીતો આય કહેવાય કે બાપુ બધી આયુ નો હોય એકાદી બાય પણ હોય ફરી વાર દરબારે કીધું કીધું આય કહેવાય અરે બાપુ બધી આયુ નો હોય એકાદી બાય પણ હોય ગમે એમ કરીને દરબારના મગજમાં ઓલે નાખી દીધું અમુક લેવલે તમે પહોંચો પછી યાદ રાખજો કોને પાસે બહેરવા કોને પાસે નો બહેરવા કોને આરે રાખવા કોને આરે નો રાખવા સાહેબ તમને તમારો રસ્તો ભૂલવાની દે મળ્યા નામનો રાજપૂતે નાનો એવો પાણો લીધો અને જેતબેન લાખા જાણી દીકરીની માટલીમાંથી આમ કરીને પાણો માર્યો પણ કોઈ સિંહણ પાછી વરે કોઈ નાગણ પાછી વરે પાછી વરીને કીધું કે આ મહેડા આ પાનો ભૂલતી ભાગ્યો હોય તો વાંધો નહીં બાકી જાળી જોઈને માર્યો હોય તો જેથી લહાણી અને પાછી વરી તારે લાગતી કેવી પડો કેદાન ઘડી લખે એ સિંહણ હાલી રે કાળી નાગણ હાલી સિંહણ હાલી રે કાળી નાગણ હાલી જેથી લાખાની જોઈ લો પાણી લહાલી જેથી લાખાની જોઈ લો પડી લહાલી લાખાની જેથી જોઈ લો પડી લહાલી માતાજી
હાય જેતબા હાય જેતબા लाखानी जती कोइलो पानी लाहले जती लाखानी कोइलो पानी लाहले माता जी दोबारे धोड़नो चोटी लोकी धोमा अपने गिटारे पांचा एने माथे बिरा जाया पे मावड़ी माथे बिरा जाया पे मावड़ी देवी युग मने अदर चोटी लावाड़ी बेड़िया वाड़ी मा
હોય કિલોડા હિગોડામાં હોય કિલોડા હિગોડા જોગર ઘે ઘટા રૂખ ઘટા ખેલ ઝપાટા ખખના ડોરા હિલવે છે મોમાડે ખેચાણ કરે ખેચા મોના માચાણ કરે ખેચા મોના માચાણ મારે જોક્સ કહેવાના છે પણ એક કડી મારો સમાજ બેઠો છે સોનબાઈને હમરે તો બે કડી આ મારે માટે બહુ મહત્વની બે કડી છે એ ગઢવી હમ છે હું સમજીશ કેદાને બહુ આવું લખી ગયો છે ઓકે ઓહો ઘણા અદભુત છે આ ગાવું ને એ તો આ લોકો ગઈ કે આ તો ટીપ પર અમે ન ગઈ ટીપ પર લોચો એક જેમ જા અને આમાંથી કોઈનું કંઈ જાય નહીં આ ગાતા હોય ને ત્યારે હું જોઉં છું ટીપ પર ને એ પબ્લિક આમ કરે એમનું શું જાય હમણાં મોત થઈ જાય બિચારા હા એ મુદ્દો છે પણ સોનભાઈમાં એક અમારા સમાજ માટે આવી સાહેબ એને એક ચારણે પ્રાર્થના કરી કે હજી એકવાર માં ભગવતી તું આય એકવાર આવી તો અમને આયા સુધી પહોંચાડી દીધા છે એ કાંટો મારી દે તો કેવું લખ્યું છે કે હો નાલ હાચો હાદ અમારો અને આયલ એક આવ ને આટો એ હો નાલ હાચો હાદ અમારો અને આયલ એક આવ ને આટો વટ વચન વ્યવહાર ને માડી ઓલા ત્રાજવા તોડી જાય વટ વચન વ્યવહાર ને માડી ઓલા ત્રાજવા તોડી જાય એ તોલવી નાના હવે અમને તોલવા બેસે આજીર મોનો જીર ભાઈ હોનલ હાચો હાદ અમારો આજલ જે કયાબ ને આટો તોલ વિના ના અમને તોલવા બેસે હવે જીરવું નો જીરાય ગઢવી શું છે એની ખબર ન પડતી એ અમારી કિંમત કરે છે સાહેબ અમને કહે છે આમ બોલો આમ બોલો આમ બોલો ખબર જ નથી તોલ વિના ના તોલવા બેસે હવે જીરવું નો જીરવાય સોનલ હાચો હાદ અમારો આયલ એક આવ્યો ને આટો પછી કે ધન મેળવવા આ ધર્મ ને ચૂકે એની ફરજ હું ભૂલી જાય ધન મેળવવા ધર્મ ને ચૂકે પાછા એની ફરજ હું ભૂલી જાય હાથ મૂકી પછી હાલવા માંડે ઈ કોઈ ના રોકા નો રોકાય હોનલ હાચો હાથ અમારો આજલ જે કયાબ ને આટો આજલ જે કયાબ ને આટો આ પરિસ્થિતિ ઘટવી આપણી છે મુદ્દો આ છે પીડા બોલે હે કેવું કોને કેવો સમાજ ચાર સમાજ આ બધા જ સમાજ આ ઘટી સમાજ કોઈ એકનો નથી સાહેબ અમે રાજપૂતોની વાતો કરી અમે ઢોલીની વાતો કરી સાહેબ વાલ્મીકિ સમાજની બાબા સાહેબ આંબેડકરની વાતો કરી સાહેબ અમે કોઈ સમાજે બાકાત ન થઈ ગયો સાહેબ જ્યાં જ્યાં સત્ય જોયું જ્યાં નીતિ જોઈ જ્યાં અમે ધર્મ જોયો અહીંયા બોલ્યા છીએ અમે કોઈ લુખાના ઉખાણ કોઈ કર્યા જ નથી ને અમારે કરવાય નથી તમે જોજો મારા મારા 2500 વિડીયો તમે જોજો મેં કોઈ કોઈના વખાણ કર્યો દાખલો નહીં છે હા પ્રોગ્રામ રાખ્યો કે રમેશભાઈએ પ્રોગ્રામ રાખ્યો છે તો એટલું કહેવાય કે રમેશભાઈ પ્રોગ્રામ રાખ્યો છે બહુ ધર્મનું કામ છે રમેશભાઈ સારો માણસ છે એની વાત ન થાય અદ્ભુત કાર્ય રાખ્યું છે આને કહેવાય વખાણ કરે કહેવાય અતિશોક્તિ નહીં હવે આવો પ્રોગ્રામ કોઈ ન રાખી શકે આ છેલ્લો પ્રોગ્રામ જા જા નીકળી આવી હતી આવો તો કંઈક રમેશભાઈ દુનિયામાં પડ્યા છે આને અતિશોક્તિ કહેવાય આ આસમાનની બોલની માત તમે કોણ છે તમને માન્ય શોક્તિ અતિશોક્તિ કરવાની જરૂર નથી હું મને અમે અદ્ભુત સમાજ છે અમારો તમે બધા સમાજ બેઠેલો કરવું અમે બહુ શાંતિથી જીવી છીએ મારો આ 4-5 કલાકાર એ જ વખાણ કર્યો બાકી મારો સમાજ બહુ સમૃદ્ધ છે મહેનતથી ખાય છે કોની પાસે લાંબો હાથ નથી એવો સમાજ છે મારો અમે 8-10 કલાકાર ચડી ગયા કુડ 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 કરી પથારી ફેરી નાખી છે વખાણ કરી 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 વખાણ શું આપણને 5 પણ કોઈ બાજુ નથી આપતું ને વખાણ કરવાના કરાય જ નહીં અમારું ધ્યાન તો માતાજી રાખે છે કોઈ રાખતું નથી એમને એટેક આવ્યો ને મને એટેક આવ્યો બે એટલે એ લોકો ડોક્ટરે મને તંદર લઈ લીધો ઘા પકડવી છે ઓળખે એટલે કે 2.5 લાખ રૂપિયા મૂકવા પડે અહીંયા પછી 3 દિવસ પછી બિલ બેનો મને કે 3 લાખ રૂપિયા થયા અગુબા તમે ચેક આપો છો
એટીએમ થી આપશો પૈસા? એટલે મેં માં કાર્ડ કહીધું. મેં કીધું લો કે તમે માં કાર્ડ? મેં માં તો અમારા ભેગી જ હોય દવાખાનામાં સ્ટેજ માથે બા ને કીધું મારે નહીં. નો વિચાર કહો દવાખાનામાં માં આવે છે, કાર્ડનું નામ છે માં કાર્ડ. એક ભાઈ મને હમણાં કીધું, મને કે કુબા તમે ઘંટી હાંકતા હાંકતા કલાકાર થયા, માયને નથી આવતું. કે મેં તો ચા વેચતા વેચતા મારા વડાપ્રધાન થઈ જાય, માયનામાં આવે છે. આ દુનિયામાં બધું થઈ જવાય સાહેબ, કમ્પ્લેટ થઈ જવાય. આ દુનિયામાં બધું થઈ, એટલે અમે એક સમાજના નથી સાહેબ. હું બધા સમાજમાં પ્રોગ્રામ કરું, એક સમાજ મેં બાકી નથી કોઈ. જોક્સ શું લેવા? ખોટી વાતો, જાજા પૈસા, કોઈ માથાકૂટ નહીં. તમે સાહિત્ય બોલતો ને સાહેબ, એક ભૂલ નું કરીને અમે સાહિત્ય બોલતા. મારા સમાજને બધી ખબર પડે કે આમ ન આવે. ભૂલ થાય તરત કે રાજપૂતની ખબર પડી કે આમ ન આવે, પણ એ બોલી જ નહીં. આપણે પછી તો આમ આવે ને બધું. એ ધંધો જ ન કરો, રાડિયો પાડી ને કાઢ જાય, બેસી જાય. સાચું હું આ કલાકાર સાહેબ તમે શું સમજો છો? કોઈક કહે છે, એક ભાઈ મને કહેતા, મને કે ગુબા તમે કોઈ લાખ રૂપિયા, કોઈ 1.5 લાખ રૂપિયા, કોઈ 3 લાખ, કોઈ 5 લાખ પૈસા લોસો છે ના ચિના લોસો? એવું તમે શું કરો છો? ભગવાન તમને સરસ્વતી આપી છે. મેં કીધું હા ભગવાન, હું તમે ગાવ છો, આમાં તમે કરો છો શું? પછી ને મેં કીધું બધા બધા છે ને, આ બધા કલાકારમાં આવે, આ ગાવાના પૈસા નથી લેતા અમે. કે તો મેં કીધું અતિ ગાવાથી સ્વરપેટી માથે માર પડે છે, કેન્સલ થવાથી ઘણા બધા કલાકાર મરી જાય. એના પરિવાર પાસે તમે કુદી જાયજો, એટલે ખાવાના માંદા તમે કુદી જોયું નહીં હોય. અતિ બોલવાથી એટેક આવે છે. 2 વર્ષ પહેલાં 3 કલાકાર મળી જાય એટેક આવવાથી. એક હરેશ ગઢવી મારા ખોડા મળી ગયું, મને યાદ છે. નાની નાની દીકરીઓ સાહેબ, એનો કોઈ પૂછવા જાય કે શું હાલત છે? આજે અહીંયા છે, કાલે વાપી, પબંદી બોમ્બે ટ્રાવેલિંગ કરવાનું. એમાં એક્સિડન્ટમાં ઘણા બધા કલાકાર મળી જાય. એના પરિવારની કોઈને ખબર છે? આ ગાવાની મરવાના લઈ છે, ગાવાના કોઈ આપતા જ નથી. આ જો જીના ભાઈ આંગરે માથે આના ઘરે હાલે સાહેબ. એક આંગરાની છે જ કંઈક થઈ જાય ને, આના ઘરે હાલતા બંધ થઈ જાય. હા અદભુત ટ્રાવેલિંગ કરે છે. એટલે આ કલાકાર પણ માપી લેવાના. હમણાં મને એક ભાઈ કીધું, મને કે ગોબા તમે ભાવ વધારો. મેં કીધું નહીં, કે અમે ડુંગળી જેવું થઈ જાય, કોઈ લે નહીં બજારમાં મળી નહીં, ડુંગળી જેવું થઈ જાય. હમણે હેલ્મેટનું ખબર, વચમાં બહુ પડ્યું તો બહુ હેલ્મેટ વેકાણા. એક ભાઈ એની છોકરી હવે હેલ્મેટ વાળા કરી દીધી, કમાઈ જાજુ હેલ્મેટમાં. તે અચાનક પોલીસનો કાયદો આવ્યો કે હેલ્મેટ બંધ, ધંધો બેસી ગયો. તો ઓલા હગે તોડીને ડુંગળી વાળા કરી દીધી, ડુંગળીનો ધંધો આવ્યો. છોકરી જોતા નહીં, હવે જોવે છે, જોવું જોઈએ યુગ પ્રમાણે. હમણાં એક છોકરીને હગે થઈને, છોકરાએ ફોન કર્યો છોકરીને કે મને તારી યાદ આવે ત્યારે હું તને ગમતી એક ચોકલેટ ખાઈ લઉં છું, તને મારી યાદ આવે. તું શું કરીશ? છોકરી કે હું બધા તમાકુ ઠપકરો ભાઈ, તને બહુ ભાવે ને ભલે ઠપકરો. આપણી પાસે એક હતું પુસ્તક, એનું નામ હતું ડેંગીપુરા. એને નાશ કરવામાં આવ્યો. એ પુસ્તકમાં એવી ખાસિયત હતી, જે કોઈ ડિંગી પૂર્ણ વાંચે ને પત્ની મરી જતી, ધાડસાની ઉલી જતી સીધી, હું પત્ની મરી જતી, એવું હતું પુસ્તક. એ નાશ કરી નાખ્યો. એ પુસ્તક જો અત્યારે હોત ને સાહેબ, કોઈ પુરુષ દુઃખી ન હોત, ચર્ચા કરતા હોત. પત્ની કે પિયર જવું છે, પતિ કે ન જવું, કે જવું જ છે, વાંચું ડિંગી પૂરા ના બે જાઓ, હાડી લેવી ડટ લેવી, વાંચું ડિંગી પૂરા ના બે જાઓ. ડિંગી પાણી ગયું, લોચો વાગી ગયો, હા પોગી ગયા છે. અદભુત કારણ સમાજ મારો બેઠો છે અહીંયા આગળ, મને મજા આવી. હા મને કોને ભણ્યું? 70-80 ઘર છે અહીંયા, સરપંચે ભણ્યું, મોડા આટલા બધા ઘર. હજી તો સોનબીજ કરો ને, આવતી વખતે મને બોલાવજો. હું એક જ એવો ગઢવી સોનબીના પૈસા નથી લેતો, એક જ ચાલ બીજી લેતા. બીજે મને ખબર, હું નથી લેતો સોનબાઈના પૈસા. કેવું સોનબીનું ગાયું? હવે સોનબીના પૈસા હું લઉં તો હું નુકરો કહેવાય. મારી માં કરતો હોય એના પૈસા લેવાય મારે? ન લેવાય. હા અનાથ આશ્રમમાં પૈસા નથી લેતો, અંધાશ્રમમાં પૈસા નથી લેતો હું, વિકલાંગોના. એવા ઘણા બધા પ્રોગ્રામ એમનેમ કરી નાખું એટલે મારું હાલે સાહેબ. ગમ્યા ન ઠપકાઈ નખાય, પાવડાલીને ઉપર જાવ ત્રિકમ લઈને, ક્યાંય છોડવું પડે છે. બાકી નથી હાલતું. હવે અહીંયાથી 1.5 લાખ લઈ નીકળું તો મારે ખાવા ધાન રે ન રે? વાળન સમાજ છે, ક્યારે અસ્ત્રો માટે ખબર ન પડે. દાદી કહેતો વાગી જાય, શું કરી લેવું આપણે? હા ગુટરાજ દેશ પહેલાં તો કેવા હજે હતા કા અતિ પચા હાડ હજે યા કર કર થાય હો દાદી છોડી નાખતા વય આવી જા. હા મારો ટકો, મારી બાબરી ઉતરે ને ટકો કરવા, કેટલું લોહી કેટલું વાળ દે મને ખબર. કર કર કરી એ હજુ એવો જ આવે. હું તારા બોર જેવો મજો વય ગયા છે, મસ્ત બ્લેડું આવી જશે. હું એવું કામ કરે ખબર ને પણ દાઢી ક્યારે થઈ જાય. અને સાહેબ ચેવા સંબંધો? બીજું બળે ચેવા સંબંધ?
ને બીજું બાળ જાય એટલે એવા મસ્ત વાળ બાળ ભરી દે દાઢીમાં ડાયરેક્ટ નાખી વાળન સમાજ છે એક દાઢી બનાવીને પૂરું થઈ ગયું કોઈ કરે આ દાઢી કરીને જ પ્રતાપ છો અમારી ઈ કે અમે દાઢી કરે મફતમાં હા મફતમાં ડાયરો બુદ્ધિશાળી કોમ છે વાણ આજ ખબર પડી ને કીધું ન કહું કોઈ માનતું જ મારું હવે આ ખબર પડશે બધાને યુટ્યુબમાં કે જો દાઢીમાં ડાયરો કરાવ એ જ વાણન અમને એટલી ખબર ન પડી ન કરાવે મફતમાં આ કરાવી લીધી લો ખોટું બોલી જ નહીં અમે સાચું જ બોલી ચોખ્ખો હિસાબ છે સાહેબ હા ધન્યવાદ ધન્યવાદ લાખો વંદન છે પણ ગાયું માટે કંઈક દીજો ભાઈ હો શું કરવા હું બે લાઈન કહું ક્યાંય નથી કહેતો ગાયું નહીં હું મન ખબર પડી જઈ કે આ વાત જો કોઈ સમજ નહીં ને તો આ વાત કરાય જ નહીં મારે જીના પેટમાં ગાયનું દૂધ પીડ્યું હોય એને આ વાર્તાની ખબર પડ્યું છે બે લાઈન કહું શું આપવા હે વાહ 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 કિશોરભાઈ અશોકસિંહ દાઢી બહુ રો બહુ કરે અશોકસિંહ કર્યું ન કર્યું એ કરી નાખે નક્કી જ કરી નાખ્યું અશોકસિંહ આવે દાઢી કરી નાખો દરબારી દાઢી એવી કરે ને દરબાર પણ 500,000 આવીને બેઠા હોય ના પણ પૈસા રાખો દરબાર કાયમ આવશે પણ માનતા નથી મારું તો દાઢી ત્યાં તો ન તારે કિશોરભાઈ વાલો હા અશોકસિંહ ને દબૂત છે અમને વાલો હો ભાઈ તમે તો ત્યાં બેઠા હોય પેલા મને એક ભાઈ કહેતા મને કે ગુપા તમે દાઢી કેમ વધારો છો જમીનનું વધારે એવું દાઢી વધારું કારણ કે ઉપજ શું વધારે દાઢી હા મારો એક મિત્ર ગાડી લાવ્યો હમણાં કે 10 લાખની ગાડી લાવી છે મને કે ગુપા અંદર પગલા પાડો તો બેઠો અંદર કેવી ગાડી છે બહુ સારી છે ક્યાંથી લાવ્યો મને કહ્યું 60 વીઘા જમીન વેકી ને એમાંથી 10 લાખની ગાડી લાવ્યો કેવી છે ગાડી મેં ગાડી તારી બહુ સારી છે પણ તે માથે લખ્યું છે કુળદેવીની કૃપા એ પોષી ના તો ક્યાં એ કે કેમ મેં સર્વે નંબર લઈ પૈકી બે પૈકી ત્રણ કઈ ઉડાડ્યો તે પેલા જમીન વેકો ને કોઈ દિવસ તમારે કુળદેવીની કૃપા લખવાની હું બધાને કહું છું સર્વે નંબર 27-28 આપણે જે ઉડાડ્યું અને ઉડાડી દીધું હું કાંઈ જ નહીં હા મારો કીર્તિભાઈ ગઢવીનું મકાન બેનું સ્વર નામનું હું પૂજ્ય મોરારી બાપુ હું કીર્તિભાઈ બેઠા હતા એક સ્તુતિ વાગતી હતી મમ પાહી ઓમ ભગવતી બહુ દુઃખ આપો એટલે બધું હું ગાઉં કીર્તિભાઈ કે અકાપા સારામાં સારો કલાકાર ગાય છે આનાથી કોઈ સારું ન ગાય કે તો મારે ગાવું છે આ કરતો દરબારો દરબારની ફરી પૂરી જ કરવાની બીજું કરવાનું જ નથી હું હા ત્યાં હતા આ બોલો હા કીર્તિભાઈ એ વાગતો જો ભૂલી જવાય આમ થકી જઈએ સમજા ભૂલી જવાય એમાં તો મેં તો હું કહું કીર્તિભાઈ આનાથી સારું કોઈ ન ગયા કે મારે ગાવું છે મોરારી બાપુએ કીધું કે ગાવા દો એ કંઈક વિચિત્ર પ્રકારનું ગાય છે તો મારા બાપુએ જમીન વેખીને કે મારા મગજમાં એ જ દોડે છે તો મેં તો બાપુ મમ પાહી ઓમ ભગવતી બહુ દુઃખ કાપો આવે જ ગવાય કે મમ પાહી ઓમ ભગવતી બહુ દુઃખ કાપો થોડાક પૈસા છે હજી વધારે આપો તળિયા ઝાટક કરી ગયો છે અમારો બાપો હવે મમ પાહી ઓમ ભગવતી બવ દુઃખ કાપો ઘરમાં નથી રેવા દીધો હારો છાપો હવે મમ પાહી ઓમ ભગવતી બવ દુઃખ કાપો ખબર ન પડી બાપો કેવી મોટી મોટી ભરી ગયો છે ડાફો મમ પાહી ખબર ન પડી હજી હમણાં ફોટા પાયો ગાતો મારા બાપુ પાસે વિકી નાખીને દુઃખ થાય મને એમ તો પછી મારા બાપુનો પુણ્ય છે એટલે અહીં બેઠો એટલે સાધુ થઈ ગયા હતા સો જુનાગઢમાં કાવળ લઈને બાવાને પાણી પડતા બાપુએ કાવળ લીધા પણ અમે એના વાવળ ડોળી ધકી દીધી બોલો બાપુ શું કરે સાધુ થઈ જાય પણ ક્યારે સાધુ થયા બધું વેચીને કમ્પ્લીટ કરીને હાલો બટા હું બાવો તો થાવ અમને કહીને હવે તમે થાવ બાવા કટે ગયા પછી મેં બે લઈને હમરે બાપુને પોતા અમે કે વેચી નાખી બાપુએ વેચી નાખી 700 વીઘા જમીન વેચી રે નાખી 1 વીઘો દીકરા માટે નો રાખી બાપુએ બધી જમીન વેચી રે નાખી ગયા જન્મમાં અમે માર્યા હશે 73 હાથમાંથી છટકી જ્યાં 5-6 ખેતર જિંદગી અમારી ઝેર કરી રે નાખી બાપુએ તળિયા ઝાટક કરી નાખ્યું હવે મારા બાપુનો શોખ શું કરવા કહું તમને કહું બીજાને બાપુને કહી કોક આપણને મારે ન મારે મારા બાપુ કોઈ વિરોધ તો ન કરે મારા બાપુ છે ગમે કહું આ મુદ્દો છે સાહેબ 18 વર્ષ પહેલાંની વાત કરું લગ્નથી અમારા નવા નવા હકીકતમાં સત્ય હકીકત છે મારી નોકરી તૂટી ગયેલી 1200 રૂપિયા પગાર એમાં મારી નોકરી તૂટી ગયેલી અને હું ફરતો હતો વગર નોકરીએ એમાં મારા સાળાનો ફોન આવ્યો કે જીજાજી આવી જાઓ હકુબા જલ્દી મેં ક્યાં કે જીજી બહુ બીમાર છે જીજી એટલે મારા સસરા તમે આવશો તો કદાચ કાઢી જવા પડે દીકરીને જો મોઢું જોવું હોય દીકરીને તો છેલ્લી વાર લઈને આવી જાઓ હું જીઓ 800 રૂપિયા ઉછના લીધા મેં જામનગર જીજી હોતેલા હો ટેસ્ટી હલે ચલે દીકરી કે જીજી
આખું ખોલી મારા 800 રૂપિયા સીધા જ્યા હું જીજી હાજર થઈ ગયા. હું પાછો આવતો રહ્યો. અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો, કદાચ તમે આવશો જીજીને કાઢી જવા પડ્યો, છેલ્લી વાર દીકરીને મોઢું જોયું તાત્કાલ લઈને આવી જાઓ. મેં બીજી વાર 800 રૂપિયા લીધા. હું જીઓ જીજી હોતેલા હલે ચલે ટેસ્ટથી. દીકરી કે જીજી આખું ખોલી 800 રૂપિયાનું મારું બોચ વાગી ગયું સીધું. જીજી હાજર થઈ ગયા. એક મહિના પછી છેલ્લો ફોન આવ્યો. છેલ્લો ફોન હતો જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે. જીજી દસમા દ્વાર વહી ગયો છે, કદાચ તમે આવશો જીજીને કાઢી જવા પડે, છેલ્લી વાર મોઢું જોવો તો દીકરીને લઈને આવી જાઓ. ત્રીજી વાર 800 રૂપિયા લીધા મેં. હું જીઓ જીજી હોતેલા ત્યાંથી હલે ચલે બેભાન થઈને. મેં દીકરી કે જીજી આખું ખોલીને મારું મગજ જીઓ. મેં જીજી તમે નહીં મરો, હું ભાડા ખર્ચીને મરી જઈશ. આજ મરું કાલ મરું, મરી જાઓ મરી ગયા કીધું ને મને આજે સીધા મરી ગયા જીજી તરત જ તે. પણ મુદ્દો શું હતો સાહેબ, મેં દીકરીની તાગાત જોઈ, બાપને ત્રણ વખત જીવતો કર્યો. મળી ગયા પછી જો કોઈ બાપને જીવતો કરે તો માત્ર ને માત્ર દીકરી, બીજો કોઈ પાત્ર છે જ નહીં સાહેબ. 500 ગોમાંથી દીકરી હોય ને ખબર પડે કે મારો બાપ બીમાર છે સાહેબ, ઘર બહાર મૂકીને હાલતી થાય તો દીકરી સાહેબ 20 વર્ષ કે 18 વર્ષ બે થાપા મારીને દીકરી ઘરની બહાર નીકળે ત્યારે ઘરમાંથી અંધારું થતું એવું લાગે સાહેબ. આ છે દીકરી, દીકરાનો ભરોસો નહીં કરવાનો. કારણ કે હું તમને કહું, હું પ્રોગ્રામમાં આવું ને સાહેબ, મારી દીકરી મને રોજ ફોન કરે છે, પપ્પા તમે ભગી ગયા, ગાડી ધીમી હાંકજો, જમી લેજો, હું ગાવતી હોય તમે ઘીમાં હોઈ જાજો, ગાડી લઈને નીકળતા નહીં. આને કહેવાય દીકરી મારી ચિંતા કરે છે. પછી મારા દીકરાનો ફોન આવે, પપ્પા લેતા આવજો, શું ખટારો, તમે ભલે ખટરામ કરી જાઓ, મારે હાટું ખટરા લેતા જો ભાઈ. આ દીકરો ફરમાઈશ કરે ને દીકરો કહેવાય, જેની કોઈ ફરમાઈશ ન હોય દીકરી કહેવાય સાહેબ. બાપની પાસે જેની કોઈ ફરમાઈશ ન હોય એને દીકરી કહેવાય. હમણાં જતો હતો મહેસાણા, મારી ગાડી 140 સ્પીડમાં ઉતારો હતી મારે, અને એવો મોટો ટર્ન આવ્યો, મારે ટર્ન વાગ્યો નહીં પણ સામે આવી ગઈ ટ્રક, મેં બ્રેક મારી દીધી, ટ્રક વાળે બ્રેક મારી દીધી, 4 ફૂટ સીટ રહી ગયો મારે, વાંક મારો હતો પણ ટ્રક મારો મારો દીકરો ઇતરો પાઇપ લઈને નીચે, મેં તું મને આંટી જવાનો, હું ઇતરો હું ઇતરો ઓળખી જાઉં મને, હકા પકડવી બીધું. હા યુટ્યુબમાં આવો છો ને, મેં હા એ કે ધ્યાન રાખજો ટાયર ટ્યુબમાં જો આવી જાય છો ગમ કે મેં આવી ગયો યુટ્યુબમાં આવનો ભાઈ ટાયર ટ્યુબ મને ગમ એ બધું બરાબર છે મને ખબર હોય. એટલે આ દેશ આપણું ગુજરાત ધર્મ માથે હાલી રહ્યું છે. આપણા દેશને કોઈ ચલાવતો માત્ર ધર્મ માથે. અહીંયા અંશેત્રો છે, અહીંયા સંતો છે, અહીંયા સાધુ છે, અહીંયા આવ્યું છે, માતાજીઓ છે, માત્ર ને માત્ર ચેમ ફરો પેલા. અમારા એક છોકરાને આંખ ફૂટી હતી ને બાપા રોવા મેં, મને કે મારા દીકરાને આંખ ફૂટી જાય ધંધો શું કરી આપો, મેં વિડીયો કરી આપો 1000 જોઈ આવો, એક એક વિડીયો સબ સબ કરો બાપા કરી આપ્યું એવો ધંધો હાલે, આ એક નથી વિડીયો છે. આ મુદ્દો છે ધર્મ માટે આ દેશ હાલે સાહેબ. તમે કદાચ 500 રૂપિયા 1000 રૂપિયા 2000 રૂપિયા 1,00,000 રૂપિયા 1,00,000 રૂપિયા આપ્યો કોઈ એથી વિશેષ તમે ન કરી શકો ધર્મ માટે. બે લાઈન કહું મને અતિ ગમતી, 1 કલાકની વાત છે 3 મિનિટમાં પતાવી દઉં. ટૂંકમાં 500 રૂપિયા આપ્યો કોઈ 1000 રૂપિયા આપ્યો, પણ આ દેશમાં એવા દાખલા છે કે માં પોતાના દીકરાના બળિદાન આપી દે સાહેબ ધર્મ માટે. થઈને સગાસા નામનો વાણીઓ એવી ટેક રાખી, પેલા ભૂખા માણાને જમાડી પછી મારા પેટમાં અનાજ નાખું. બન્યું એવું કે 3 દિવસથી વરસાદ વરસે, કોઈ ભૂખો માણા આંગણે આવેલો નહીં. એમાં કોઈ કીધું સગાસાને કે તમારા પાત્રમાં એક બાવો આવ્યો છે તમારે જમાડવો હોય તો. સગાસાએ ગડગડતી દોઢ મૂકી બાવાને ઘરે લાવ્યા અને કીધું બાપુ મારા ઘરનું અનાજ ખાઈશો. અન બાવાએ કીધું હું તો માંસાહારી બાવો છું, બાળકનું માંસ આપો તમારા ઘરનું અનાજ ખાવું ને કે નહીં. અને સગાસાના પગ ધૂધી ગયા કે બાળકનું માંસ મારે લાવવું ક્યાંથી. નાનો દીકરો ચલ્યો નિશાળે ભણવા ગયો સાહેબ. હજી સગારસા એ બાજુ પહોંચે પેલા અખિલ બ્રહ્માંડનો નાથ કૃષ્ણ પરમાત્મા જે બાવાનું રૂપ લઈને સગારસાની પરીક્ષા કરવા માટે આવ્યો હોય છે, એને એક શિક્ષકનું એક માસ્ટરનું રૂપ લીધું અને ચેલે જેને કીધું બેટા તારા ઘરે ન જાતો. કેમ કે તારા ઘરે એક બાવો આવ્યો છે, તારા મા બાપ તને ખાંડીને ખવડાવી દેવાના છે. ત્રીસ આવી 5 વર્ષનો દીકરો શિક્ષકને જવાબ આપે શું કહે છે, કે બાગુ તો મારી ભમ કાલા જે અને ભોરિંગ જીલે નહી બાર મેરુ સરીખા એ ડોલવા લાગે આકાશ વિન આધાર મેરા મન માજા મૂકી દે પણ ચે લઈયો સત ના ચૂકે હે મેરા મન માજા મૂકી દે પણ ચે લઈયો સત ના ચૂકે. દીકરો ઘરે આવ્યો પોતાની માયનું માથું કાપ્યું, ટૂંકમાં બતાવું માથું કાપ્યું, ખાંડણામાં નાખ્યું, હાથમાં હાંભળ્યું લીધું, પહેલો પ્રહાર પોતાના દીકરા માથે ચંગાવતી રાણી કરે. અને બાવાએ કીધું કે એમ તારા દીકરાને તું ખાંડ તો હું ખાઉં નહીં. તો કેમ કે એક તો 20 વર્ષનો દીકરો હોય, એના લગ્ન થતા હોય અને પોતાની માં પોંખવા જતી હોય, એટલા હરખથી સોળે શણગાર સજીને તારા દીકરાને તું ખાંડ તો હું તારા દીકરાનું માંસ ખાઉં ન કે નહીં. પણ આ દેશની સ્ત્રી ચંગાવતી રાણી સોળે શણગાર સજા
हाथ में हाँबी लीधु पहले प्रहार पोता दीकरा माथे करे पर माने एम थू आज मारो दीकरो मने मुकीने वयो जावानो छे पण छेला हलड़ा गया पोताना दीकरा साहेब के आज मारो दीकरो मने छोड़ीने वयो जावानो छे पण केवा हलड़ा हता के मारा हलड़े पड़ी हड़ताल कुवर चेलिया खमा खमा रे खमा खमा कुवर चेलिया ए मारा नो धारा ना तू आदारो मारा चेलिया खमा खमा रे खमा खमा कुवर चेलिया अने बाड़क नु मांस बावानी थारी मां प्रसम आयु अने बावाए कीधु के तमारे बीजू संतान छे के ना तो वांजा ना गनु नथी खातो शब्द ज्या बावाना मुख माथी निकला अने सगा साणी छाती धड़को लेजी के एक नो एक दीकरो खोई नाखो आज मारो धर्म जायसे मारा आंगणे थी बावो भेगो जायसे अने सगा साणा मुख माथी साहेब शब्द निकला सुके सगार सा कै सगार सा के जहन मा मारा कोई पूर्व जन्म नाय पाप गुरुदेवा कामे गोतरी मायरान मायरा माने बाप डूंगरिये दाव लगाड़ो आज बावे मारो खेल बगाड़ो हे डूंगरिये दाव लगाड़ो आज बावे मारो खेल बगाड़ो चंगावती राणी हाथ में कटाल उभी थी कीधु हे बाबा तने कदाच एम हो मारी बीजू संतान नहीं तारी भूल थाय कोई पत्नी कोई पोता पति सिवाय कोई ने बात न करे पण एक साधु एक बाबो एक मारो बाप समझी आज हूँ तने कहू छू तू एम कहते हो मारे बीजू संतान नहीं तो हाँ भर चंगावती राणी साहेबी बाबा ने जवाब आपे शू कह बाप समझी ने कहू छू बाबा मारे पेट से महीनाय पाँच आज बाप हम जी तन कहू बाबा मारे पेट से महीनाय पाँच आसरो सीता ए राम नो एने आवे ना उनी आज बैठो थाव नहीं दऊ बाबा तने जे मावी ना नहीं दऊ जावा ए बैठो थावा नहीं दऊ बाबा तने जे मावी ना नहीं दऊ जावा आने धर्म कहवाय अपने 500 रुपया लखी रा गाम में दौड़ी मैं 500 लखाया 500 लखाया कयो उपकार कयो भाई दुनिया माते ते आ बदेश माते ते धर्म माते ते બલિદાન આપ્યા છે એ મુદ્દો છે એક ફરમાઇશ લેલું ચોક્સ જ છે તો જ આવું આવે ને કે આવે જ ને આવું આ તમે બેઠા છો અને સંસ્કૃતિ કહેવાય માં બેન ભાઈ આખી આખું પરિવાર બેન આપી શકીએ જેમાં ખરાબ વાત નો આવે ખરાબ જોક્સ નો આવે ખરાબ ભજન નો આવે ખરાબ લોકગીત નો આવે ટીવી છે ને વિકૃતિ કહેવાય સમજો ટીવીમાં તમે જોજો દીકરી જોતી છે તો બાપ બહાર નીકળી જાય છે બેન જોતી છે તો ભાઈ બહાર નીકળી જાય છે એવો કોઈ સીન ટીવીમાં અત્યારે આવતો નથી જે આખી આખું પરિવાર આપણે બહેન જોઈએ કે જાહેરાત પણ નથી આવતી પણ ધીમે ધીમે અહીંયા બદલાવ મળ્યો હવે લોકગીત બદલાણા દુવા બદલાણા છંદ બદલાણા છપ્પકાને પથારી ફરી જઈ બધું અહીંયા જ બદલાય પણ હજારો વર્ષના સૃજોગીને આત્મી જ્યાં ઘડવી એક સંસ્કૃતિની મસાલ અને દેખમું ભો છે સ્ટેજમાંથી ઘડવી કોઈ દી ખરાબ વાત ન કીધી ખરાબ જોક્સ તો કર્યો ખરાબ સાહિત્ય ન કીધું સાહેબ બધું જોઈને દુઃખ થાય છે કેટલો ફરક પહેલાં મને તેમાં પડજો હું તમને ઝલક આપું તમે પહેલાંનું જો ગુજરાતી ગીત અત્યારનું જુઓ પહેલાંનું હિન્દી ગીત જુઓ અત્યારનું જુઓ પહેલાંનું રાહડો જુઓ અત્યારનું જુઓ એક ઝલક આપું કેવા હતા કોને સંસ્કૃતિ કહેવાય ગીત પેલા જુના હતા ગુજરાતી કે તમારા રો દિયાન વારો મારા રે હમ માનો જી રે ક્યો તો રાજાની રાણી તમને હાર લો લુમાં હિરલે મોરલા ટંકાવું હવે મારા હમ માનો જી રે આને સંસ્કૃતિ કહેવાય હમણાં એક નવું ગીત આવ્યું તમે સાંભળ્યું હશે શિફ્ટ મોટર કાર ગાડી અમે તો ફરવાના હતા હપ્તા કોણ તમારા બાપ ભરવાના સીધું ફરાય ના હપ્તા ભરવા પડે રાહડા હજી કચ્છમાં ગવાય છે રાજપૂત સમાજમાં લગ્ન હોય તમે જઈજો લગ્નમાં રાહડા ગવાતા પણ કેવા રાહડા હતા કે રાજોડા રણમાં ઉડે જે રાજોડા રણમાં ઓડે જે રજ એમાં ઘોડલા રે હે આવે રે રાણાના કહો પીરા હો રાજ આને રાહડો કહેવાતો હમણાં એક નવો રાહડો મેં આપ્યો હતો
ભાતીજી કરો ભડાકો વેરી અને મારો મધુક ની ગોળી લો. ભાતીજી પાસે બંદૂક જ નહોતી, ખબર નહીં પડતી કોને બે જોટાવાળી પકડી દીધી ભાતીના હાથમાં. તલવાર હતી પણ હાલે છે, હું આ હિન્દી ગીત ગાવું થયા મને આવડતા નથી. કેવી ગાવું હોય પણ સાંભળો તમે પહેલાનું, અત્યારનું સાંભળો. કે ચલતે ચલતે યું હી કોઈ મિલ ગયા તા, યું હી કોઈ મિલ ગયા તા સરે રા, ચલતે ચલતે સરે રા, ચલતે ચલતે યું હી કોઈ મિલ ગયા તા, યું હી કોઈ મિલ ગયા. આ ગીત હતા, હમણાં એક નવું ગીત આવ્યું હતું, કોઈને ખબર નહીં પડી શું ગીત વહી ગયો. યુવાનોને બધાને ખબર હશે ગીત કે કેવું હતું. મેં એસા ક્યું હું, મેં એસા ક્યું હું તારી માને પૂછ, તો આવો હરામખોર કેમ છો, અમને ખબર છે. હાલે મારું દીકરું પાકિસ્તાનનો પિયાનો માસ્ટર અડનાન સ્વામી હિન્દુસ્તાનમાં આવે, અમારા ગઢવીની એક ધૂન ઉપાડે, મારો દીકરો રાત્રે સ્ટાર થઈ જાય છે. એ ધૂન અમારા ગઢવી પાસે 500 વર્ષથી છે, દેવરાય નામના પુસ્તકમાં ઈશદાજી માર લખી ગયા. એ ધૂન અમે 500 વર્ષથી ગાતા આવી છીએ. આ તો અડનાન સ્વામી ગાયું પછી ખબર પડી કે આ આ ધૂન તો અમારી છે, એને ભગવાન પાસે કંઈક માગ્યું છે, પણ એ ધૂન અમારી પાસે ક્યાં છે અમે જાણો ક્યાં ગયા. તમને ઝલક આપું અડનાન સ્વામી. તેરી ઊંચી શાન હે મોહલા, મેરી અરજી માન લે મોહલા, મુજકો ભી તું લિફ્ટ કરા દે, કેસ કેસો કો દિયા હે, એસ વેસો કો દિયા હે, મુજકો ભી તું યાર દિલા દે, ગાડી મંગલા કર દિલા દે, કેસ કેસો કેસ કેસો કેસ કેસો કો દિયા હે, એસ વેસો કો દિયા હે, મુજકો ભી તું યાર દિલા દે, ગાડી મંગલા કર દિલા દે. આ ધૂન નંબર ભાઈ 500 વર્ષથી છે. કઈ જગ્યાએ કરતા હરતા સિંહકારી, કાલી કલા રહી હણકો મારી, સચી સે રાશિ સ્વર નારી, જગની બપણ સયો દરદારી, દવા દવા દવ કર દવ તવડા. અમે એને બેઠે છે, બોલો ક્યાંય પહોંચી ગયો. એને એવોર્ડ મળ્યા એક ભાઈ કે તમને ગઢવી કેમ એવોર્ડ મળતા, અમે ખબર નથી પડતી અમારી વસ્તુનો અમારો ઉપયોગ ક્યાંય કરવો અમને ખબર નથી પડતી. અમે જ્યાં ગરબા ગાવાની રાડક જ બેઠા હોય, રાડક ગરબા કઈ બેઠા હોય, બોલે એવોર્ડ મળી ગયા. આ દુઃખની વાત છે ને, તો એ કરી દુઃખની વાત બહુ કરી. મેં કોઈ દુઃખના ગીતે નથી ગાયો, આ ભજન ગાય ને મને ગમે જ દે. જમાનાને ખુશી દેજે, મને હરદમ ગમ દેજે. શું લેવા, જમાનાને ગમ દે, અમને ખુશી દેજો. તું ધૂપબાનું સુગંધ લે, શું હું ધૂપ બનું એવું કહે ને, તું સુગંધ લેજે. ના ના તમે ધૂપ બનો બધા, હું આ બેઠ બેઠ સુગંધ ન લઉં. આપણે શું લેવા ભરવું જોઈએ એ ખબર ન પડતી. આવું દુઃખનું શું લેવા ગાવું જોઈએ. તમે જેવું બોલો જેવું ગાવ એવું તમારી જિંદગીમાં થાય થાય થાય, આપણે થવા દેવું. બોલો હા, કલાકાર સાચી ગાય છે. કાલે તે મારી લાજ રાખી હતી એવી મારી આજે પણ રાખી દીજે, કાલે તમને કોકે ઠપકાઈ હોય તો આજે તમારે માર ખાવો પડશો. નો ગવાય ગાય છે, આ દુઃખની વાત છે, કરી છે ને બાર. કલાકાર માથે બહુ દુઃખ છે બિચારા માથે, કઈ શું એ વાત નથી. ફોર્ચ્યુનર ના આવે પૂછો, દવા રિઝલ્ટ થઈ છે હમણાં, એક દાઢીમાં કેટલું મોકું પડે. આ દુઃખની વાત છે પણ કરી છે ને, કરી છે. એટલે બીજુભાઈ બાવડને હજી આપણે સાંભળવા ઘણો ટાઈમ થયો, સોરી બધો ટાઈમ લઈ લીધો. ફરી એકવાર જોરદાર તાળીના ગડગડાથી વધાવો બીજુભાઈ બાવડ. ધન્યવાદ. જય માતાજી, જય મોગલ, જય સોનલ. એક એવો ભાઈ બે જાય ભાઈ, સંતને બોલો, ભેજો સંતને બોલો. કઈ બાપુ હતી જો અશુકસી જળજન ફેમસ છે, કાલે મારો વિરોધ ન હતો એમ નામ લઈને બોલવું સારું. દરબાર ખુદ ફેમસ આપ્યા, અમારે ચા જવું. આમાં રાજસિંહની વાત છે, રાજસિંહની વાણીઓ કઈ બાપુ પાસે પૈસા માગતું હશે પણ દરબાર ઘરમાં જવાય નહીં, દરબાર મારે. એમાં બાપુની મહેમાન આવ્યા, વાણીને એમ થયું કે હાલો મહેમાન આવ્યા છે. હે ના ના, બેવ ઘડી બે બેવ મજા આવશે, જેક જવું હોય મને ખબર ક્યાં જવું હોય પણ બે વગડે. મહેમાન આવ્યા બાપુને ઘરે, તો કે બાપુને મહેમાન આવ્યા છે ને, હવે લઈ આવી બાપુ ના નહીં પડે. જીઓ વાણીઓ બાપુ, રામ રામ રામ. શું બોલો ભાઈ, કે શું કામ છે? કે બાપુ બે વાર જૂનો હિસાબ બાકી છે. એમ કેટલો છે? કે બાપુ એટલો છે, કઈ વાંધો નહીં. મેં દીકરાને કે જાઓ શેઠને હવેલી વાંચ લઈ જાઓ, હિસાબ કરો ફટાફટ. બાપુ દીકરા હોશિયાર જોઈને સમજી જાય, અને મારી બેન પાડી દેવાનું હોય છું, લઈ જાય હવેલી ભાઈ. એવો માર્યો ઢોલ લાવ્યા, ઢોલ વગાડ્યો, ત્રીજું બાંગ ત્રીજું બાંગ. એવો માર્યો એવો માર્યો ને અવાજમાં, કે સંભળાણું નહીં ઢોલના અવાજમાં, મારી બેન પાડી દીધો. પછી આવ્યા શેઠ દરબાર, કે શેઠ હિસાબ થઈ ગયો? કે હા બાપુ, હોતરો ડબલ થઈ ગયો, હું તો ભાઈ કંઈ માગવું નહીં પતી ગયું. વાણીઓ ઘરે વહી ગયો શેઠ.
અઠવાડિયા પછી આખું પરિવાર શેઠનું વારું કરવા બેઠું હતું અને દરબાર ઘરમાંથી પાછો ઢોલનો અવાજ આવ્યો અને છોકરાએ પૂછ્યું, બાપુ દરબાર ઘરમાં લગ્ન લાગે છે? નહીં, કોઈ લગ્ન નથી. કે તો એ કે કોકના જૂના હિસાબ કરતા છે, મારતા છે કોકને. હું જે જે બોલ્યું સાચું પડ્યું, બોલો સનસને બોલ્યો નું સાચી પડ્યો પડી સાચી કલાકારમાં સ્ટેજમાં ન મારતા કલાકારને પડે પડે ને પડે જ તે. ખીચડીનું બોલ્યો તો ખીચડી અંતરરાષ્ટ્ર થઈ ગઈ. બોલો મોદીએ ખાધી, મોદી સાહેબે ઓલા વઘારી, બાબા રામદેવે જે બોલી હો વર્ષે સાચું પડે પડે. સનસની વાત કરું, જો તમે 1 લાખ રૂપિયાનું દાન કરશો ને તમારો ટીવી પેપરમાં ફોટો નહીં આવે, પણ તમે કોકને છરી મારીને 1 લાખ રૂપિયા લઈ લેશો, ખબરમાં તમારો ફોટો આવશે. શું કરવા, તમે ખરાબ કામ કર્યું, હારાની આ દેશમાં કોઈ વેલ્યુ નથી. મેં જોઈ લીધું, હો કોઈ દી નહીં. અત્યારે હું અહીંયા સાહિત્ય કરું છું, મારું ટીવીમાં પેપરમાં સનસનીમાં ન આવે, આતકમાં સનસનીમાં હક્કા બનો એવું ના આવે, પણ અહીંયા હું જેમ ફાવે એમ ગાડી બોલવા માંડું, તમે બધા મને મારો મારવા માંડો, લોહી જાણ કરી નાખું, પછી ખબરમાં આવે સનસનીમાં. પણ કેવી રીતે આવે? સનસની જોવા કાળો કાળો ચહેરો જુઓ, આશય સાહિત્યકારના ભેષમાં શેતાન. જે હમણાં કરતો હતો મહાભારત અને ગીતાની વાંચો, અચાનક મળી ગયો બોલવા ગાળો ને પબ્લિકે ચખાડ્યો મેથી પાક, કારણ કે એનો જતો વાક. એ તો સાલો મરી ગયો, એ તો સાલો મરી ગયો, પણ સાથે મરી ગયા આવા બે નિર્દોષ કલાકાર. જેનો વારો પણ ન આવ્યો તો ગાવાનો ને આવી ગયો વારો મરવાનો. જુઓ બેનજા વાળો ભાગ્યો છે, જુઓ જો તબલા વાળી મુઠી વાળી દીધી, જુઓ જો મંજરા વાળો ઓગણ ભાઈ ઘટરામાં ચડી ગયો, જુઓ ડાયો થઈ ગયો વિકલ સિકલ સાન સની બોલો હની બની, એટલી વાર લાગે. હારાની કોઈ વેલું જ નથી. એક બેને મને હમણાં સલાહ આપી, પણ કે ગુપા તમે ડવ હાબુથી ના આવો. કીધું કા રૂપાળા થાય છું. એ કીધું બેન ડવ હાબુ ખાઈ જાઉં ને તોય કે ફેર ન પડે, આ કમ્પ્લેટ કલર આવેલા છે, ફેર જ ન પડે. મારી દીકરી મને, હું મારી દીકરી જે ફરમાશ કરી હું પહેલાં પૂરી કરું. મને કે પપ્પા આપણે રામા મંડળ રમાડું આપણે ઘર પાસે. હું જુઓ ઘનશ્યામપુર ભાઈ ઘનશ્યામપુર જુઓ. મેં કીધું રામા મંડળને પૂછ્યું, મેં રામા મંડળ રમાડું કેટલો ખર્ચો થાય છે? મને કે 15,000 રૂપિયા હકુબા ખર્ચો થાય. દુભારો કીધું પહેલાં તમે ઓલા વગાડવાના કાપી નાખો. કીધું કામ દીધું હું લેતો આવીશ, પછી ભેરવાના કાપી નાખો. કામ દીધું હું પોતે શું ભેરવાનો ખર્ચો બચાવી દઉં સીધો ઉપર હમશાનો. કીધું તમારે લાવવાનું નથી, હું કમ્પ્લેટ ભેરવાનું પાત્ર હું તો કોઈ કરું નહીં, પણ એમને મારી લોકો સમજ કે આવી ગયો ભેરવો, હું જઈશ ત્યાં રાવ. રાવભાઈ જોઈ રાખે મને જો ભેરવો આવ્યો ને તાજો લા મુદો છે સાહેબ શું, પણ આ લોકોએ ચા પી લીધી છે અને હવે જાઓ. અને જોરદાર તાળીના ગળગાથી વધાવો બિરજુભાઈ બાવળની અદભુત કલાકાર છે. હવે એની શરૂઆત થાય છે અત્યારે સુધી તેને ઓલો આપ્યો શું આપ્યું હતું ટેલર. હું અને બહુ મને કલાકારમાં કોઈ ગમતો હોય એવો છોકરો હોય તો બિરજુ બાળોટ, એમાં કોઈ અભિમાન નથી, એકદમ સાદગાઈ છે, બહુ સારો એના વિચાર સારા એવો ડાયો છોકરો છે. અને નાની ઉંમરમાં બહુ મોટું નામ કર્યું છે, ઘણા માણસ મોટું ઉંમરમાં નામ નથી કરી શકતા, નાની ઉંમર મોટું કરી નાખ્યું હું. અને આ બધા સાજિંદા અને અદ્ભુત સાઉન્ડ છે જે થાનથી આવે છે, વાસુકી સાઉન્ડ, પ્રતાપભાઈના દીકરા દીપકભાઈ જોરદાર તાળીના કરતી વધાવો. આ બધા નામ બોલવા પડે ને આવતી વખતે આપણી પથારી ભાઈ નાખવાય છે.